નમસ્કાર સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે હું ત્રિવેદી આરતી આજે આ વિડીયો પ્રસ્તુત કરી રહી છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે વિડીયોમાં આપણા પાઠ્યપુસ્તક આધારિત કાવ્ય અને પાઠનું અધ્યયન કર્યું તો ચાલો આજે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જે લેખન સજ્જતા વિભાગ ડી છે ગુજ ગુજરાત બોર્ડની જે પેપર સ્ટાઇલ છે એને આધારિત વિભાગ ઇ અને ડી કે જેની અંદર ભાષા સજ્જતા અને લેખન સજ્જતા હોય છે તો એમાંથી જે લેખન સજ્જતા જે છે એમાં સંક્ષેપીકરણ કે જે પાંચ માર્કનું પૂછાય છે એ સંક્ષેપીકરણને આજે આપણે સમજૂતી લઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે બધા તૈયાર છો ને સંક્ષેપીકરણ સંક્ષેપીકરણ એટલે શું તો કે જુઓ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પિક્ચર કે નાટક પૂરા અઢી કે ત્રણ કલાક ખર્ચીને જુઓ છો અને તેના વિશે જ્યારે મિત્ર તમને પૂછે છે ને ત્યારે એને કહેવા માટે તમે એટલો જ સમય લો છો જરા પણ નહીં તમે જે પિક્ચર જોયું છે ને તેને માત્ર ને માત્ર પંદર કે વીસ મિનિટમાં આખી જે ઘટના છે પિક્ચરનું જે પણ કાંઈ પ્રસ્તુતિકરણ છે એને તમે સમજાવી દો છો એક કલાક તમે કોઈ વ્યાખ્યાન સાંભળ્યું હોય અને એના વિશે તમને કોઈ માહિતી પૂછે તો તમે તે માહિતી માત્ર ને માત્ર દસ મિનિટમાં પૂરી કરી આપો છો અને રજૂઆત કરી દો છો બે કલાકમાં જો તમે લગાતાર કંઈક ને કંઈક સારું એવું દ્રશ્ય જોયું હોય ઘટના જોઈ હોય કે સારી એવી ક્રિકેટ મેચનો જે કંઈ અહેવાલ લેખન જો તમે જોયો હોય તો તમે એને માત્ર પંદર મિનિટમાં પૂરો કરી નાખો છો કેવાનો મારો ભાવ અર્થ એ છે કે જેને તમે નિહાળ્યું છે એનું તમે પ્રસ્તુતિકરણ છે એ સંક્ષેપીકરણમાં કરો છો આ બધી વાતોનો ટૂંકો અર્થ એ થાય છે કે તમારી સમજ શક્તિ અને સ્મરણ શક્તિ અનુસાર સામેવાળાને તમે માણેલા કાર્યક્રમનું પુનઃકથન જ્યારે કરો છો તેમાં તમે જે માણેલું છે અનુભવેલું છે વિચારેલું છે કે વાંચેલું જે છે ને એને તમે તમારા ચિત્રતંત્રમાં બરાબર તમારા મનમાં જે કંઈ ગોઠવણ છે એ સારા ગોઠવણથી તમે તેને રજૂઆત કરો છો કહેવાનો અર્થ એ છે કે તમે તમારા જ શબ્દભંડોળના સહારે એને ખૂબ ટૂંકાળમાં એ જે ઘટના બની છે એને તમે વ્યક્ત કરો છો આમ જ્યારે પુનઃ કથનની રીતે જે પણ કંઈ આપણી મરજી પ્રમાણે આપણે શબ્દો પ્રમાણે જે બાબત રજૂ કરીએ છીએ એને આપણે સંક્ષેપીકરણ કહી શકીએ આજે માણસના સ્થિતિ અને સંજોગો અનુસાર તે બધું જ સાંભળી વાંચી શકે તેવી સ્થિતિમાં ન પણ હોય તો તેવા સમયે આવું ટૂંકું કથન લેખન અનુકૂળ રહે છે એટલે ટૂંકાણને જ આપણે શું કહીએ છીએ સંક્ષેપ કરવો ટૂંકાણ એટલે જ સંક્ષેપ કે વ્યક્તિ પાસે વર્તમાન સમયમાં તમે જુઓ કે એટલો બધો સમય નથી કે જે સમયના સથવારે એ લાંબુ લખાણ એ લાંબુ વાંચન કરી શકે તો એને માટે જરૂરી શું બને છે કે ટુકાળમાં ટુ ધી પોઈન્ટમાં એ જે કંઈ માહિતી છે એ માહિતીને સરળ રીતે લઈ શકે કારણ કે અત્યારનો જે સમય છે એ અત્યાધુનિક રીતે એટલી બધી ભાગદોડમાં રચાયેલો છે કે જેને કારણે વ્યક્તિ છે એ આ માટે સમય નથી ફાળવી શકતો પણ તેને માહિતી જોઈતી હોય છે એટલે માહિતી પૂરી પાડવા માટે એ હંમેશા સંક્ષેપીકરણ એટલે કે ટૂંકાણને શોર્ટ જેને આપણે શું કહીએ શોર્ટ શોર્ટની એને જરૂર પડે છે કોઈ પત્રકાર લાંબી લચક સરસ મજાની ઘટ ઘટના જો હોય તેને અડધું પાનું ભરીને લખવા જાય તો વર્તમાનપત્રોવાળા તેને છાપે ખરા જરા પણ ન છાપે પણ જો એ જ ઘટનાને કોઈ મુદ્દાને લોપ કરીને હાસ કરીને અને ખૂબ ટૂંકાણ અને રસિક રીતે જો એ રજૂ કરે તો એ છપાય પણ છે અને લોકો એને વાંચે પણ છે એટલે કે ઓછા સમયમાં ઘણી બધી માહિતીથી ઘટનાથી માહિતીગાર જો કરે તો એ માટે સંક્ષેપીકરણનો સહારો લઈ કલા અને કસબથી જે રજૂઆત કરે અને એ જ સાચી સમયની જરૂરિયાત છે અત્યારે એ લોકો એ જ એને જ તે તેને આપણે કહીએ કે સૌથી વધારે મહત્ત્વ આપે છે તો એવી માહિતી દ્વારા એવી ઘટનાને લઈ અને એ ઘટનાના ટૂંકાણ સાથે જે રીતે રજૂ થતું હોય છે એને સંક્ષેપીકરણ કહેવાય છે પણ આ સંક્ષેપીકરણનું જો લખાણ આપણે કરવું હોય તો એની અમુક બાબતો છે અમુક નિયમો છે કે જેની સૂચના આપણી પાસે હોવી જરૂરી છે જો એ આપણને ખબર ન હોય તો આપણે સંક્ષેપીકરણ ન કરી શકીએ એવું પણ બને કે ઘટનાની મૂળ બાબત હોય એને આપણે કાપી નાખીએ અને જે બાબત હોય તો એને આપણે લખીને બેસતા હોઈએ તો એ માટે જરૂરી છે કે અમુક બાબતો જે છે અમુક નિયમો છે કે સારાંશ માટેના જે નિયમ છે તો એની આંશિક સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હોવી જરૂરી છે તો આપણે એની થોડીક ચર્ચા કરીએ પહેલું છે કે આખું લખાણ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી જવું પહેલી બાબત શું છે કે જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને ખૂબ જ ધ્યાનથી વાંચવું ત્યારબાદ જે બાબત સરળતાથી સમજાય નહીં તેને બે ત્રણ વાર વાંચી જવી જે મુદ્દો છે જે વાક્યાંશ છે તેની જો સમજૂતી ન હોય તો તેનું ફરીથી પુનરાવર્તન કરવું અને પુનઃકથન કરવું ત્યારબાદ લેખન કરવું તેવા કયા વિષયની કઈ બાબત કહેવામાં આવી છે ને તેનું પૂરેપૂરી સમજૂતી હોવી જરૂરી છે કે કઈ ઘટનાને કઈ પરિસ્થિતિનું આ આમાં પેરેગ્રાફમાં ઉલ્લેખ થયો છે એની ખાસ સમજૂતી હોવી જોઈએ જો એની સમજૂતી હશે તો જ એનું શીર્ષક છે એ તમે આપી શકશો બીજી બાબત છે કે વાંચવામાં આવેલી બિન મહત્વની બાબતોને જુદી પાડી દેવી એટલે કે જેને મેં કીધું કે ઈતર વાંક્યાં જે હોય ઈતર જે કંઈ વાક્ય હોય જે જે એનામાં બઢાવી ચઢાવીને લખાયેલા હોય તો એવા જે વાક્યો હોય એવા વાક્યોને આપણે કાઢી નાખવાના રહેશે જેથી સંક્ષેપ લેખનમાં તે વિગતોને દૂર કરવી જરૂરી છે ત્રીજો મુદ્દો છે કે મૂળ લખાણ કરતા ત્રીજા ભાગનું આશરે લેખન કરવાનું છે એવા ખ્યાલ સાથે જ લખાણમાંથી મુદ્દાઓ તારવતા જવા જેને મેં પહેલાં અગાઉ કહ્યું કે ટુ ધી પોઈન્ટ જે ઘટના પરિસ્થિતિનો પેરેગ્રાફ છે ને એમાં મુખ્ય જે બાબતો હોય એને સૌથી પહેલાં અલગ તારવી લેવી હવે બીજી વાત કે તમે મુખ્ય બાબતોને અલગ તારવો એટલે એક વસ્તુ યાદ રાખજો કે એની અંદર જે ઉદાહરણો હોય છે જે અવતરણો હોય છે અલંકારો હોય છે પારિભાષિક શબ્દો હોય શબ્દ સમૂહ હોય તો એની માટે એક જ શબ્દ વાપરવો તો આવી રીતે લખાણમાં જે પણ કયા વસ્તુ આવે ને એને તમારે જુદા તારવી નાખવાના એ જુદા તારવી નાખશો એટલે લખાણના મુદ્દાઓ છે એ અલગ તરવાતા જ હશે એટલે એમાં બિનજરૂરી જે કંઈ વાક્યાંશ છે એને કાઢી નાખવાના અને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ વાપરી લેવાનો બરાબર તો આવી રીતે જે કંઈ વાક્યો છે એ વાક્યોની ગોઠવણ કરવી જરૂરી છે કે જેને કારણે તમારો જે સંક્ષેપીકરણનો જે પેરેગ્રાફ છે બરાબર એ ખૂબ જ સચોટ રીતે અને ધ્યાનપૂર્વક એક પેરેગ્રાફ બને અને સમયની જરૂરિયાત પ્રમાણે અત્યારે તમે જુઓ કે સંક્ષેપ લેખન સૌથી વધારે લોકો એ વાંચન ધરાવે છે આગળ જોઈએ તો કે શબ્દ સમૂહને સ્થાને તેના માટેનો એક શબ્દ સામાસિક શબ્દ વાપરવો મેં અગાઉ તમને કીધું એમ કે તમે એ લેખન કાર્ય ત્રીજા ભાગનું કરવાનું તો જ્યારે આપણે આશરે ત્રીજા ભાગનું લેખન કાર્ય કરવાનું હોય તો એ ખ્યાલ રાખવો જરૂરી છે કે એમાં ઉદાહરણો હોય અલંકારો હોય પારિભાષિક શબ્દો હોય શબ્દ સમૂહ હોય મુહાવરો હોય તો એ બધામાં અલગ તારવી અને શબ્દ સમૂહ માટે એનો જે એક જ શબ્દ હોય એ મૂકી દેવાનો એટલે ધીમે ધીમે તમારો પેરેગ્રાફ છે એ ટૂંકાણ તરફ વધી જશે આગળ જોઈએ કે એક જ વાતને સમજાવવા માટે એકથી વધારે શબ્દો કે વધારે વાક્યો વાપરવામાં આવ્યા હોય તો તેને શક્ય હોય તો એક વાક્યમાં સમાવી લેવાનો પ્રયત્ન કરવો એમ કરવામાં વાક્ય છે એ અસ્પષ્ટ એટલે કે સંકુલ ન બની જાય તેવું પણ જો તમે વાક વાક્ય લાંબું છે એકને એક વાક્ય બીજી વાર ફરીથી એકનો એક શબ્દ બીજી વાર ફરીથી આવ્યો છે તો તેની જગ્યાએ સર્વનામ લઈ લેવું સંકુલ વાક્ય બનાવો અને એ વાક્ય પાછી એની જે મૂળ પરિસ્થિતિ છે ને એનો ખાસ ખ્યાલ રાખવાનો કે એ વાક્ય છે એ એનો જે ભાવ છે ને એ ભાવ તૂટવો ન જોઈએ એટલે અગાઉ આપણે ભણ્યા છીએ કે સંકુલ વાક્ય કેવી રીતે બનાવવું સાદું વાક્ય કેવી રીતે બનાવવું સંયુક્ત વાક્ય કેવી રીતે બનાવું તો અહીંયા એ ધ્યાન રાખવાનું કે સંકુલ વાક્ય બનેલું તો હોવું જ જોઈએ એટલે એ સંકુલ વાક્ય ન બની જાય તેવું પણ જોવું કે તેમાં ધ્યાન રાખવાનું રહેશે કે એકનું એક વાક્ય ફરીથી ન આવે સર્વનામનો ઉપયોગ કરીને વાક્યને જોડી દેવું અને વાક્યની સિક્વન્સ જે છે એ જાળવી રાખવી જોઈએ ત્યારબાદ લખાણમાં જોડણી શુદ્ધ રાખવી અને યોગ્ય વિરામચિહ્નો વાપરવા બરાબર એ ખાસ મહત્ત્વની બાબત છે કે હંમેશા સંક્ષેપીકરણની અંદર જોડણીની ભૂલો થતી હોય છે જેને કારણે વિદ્યાર્થી મિત્રો આપણા માર્ક પણ કપાઈ જાય છે અને જ્યારે બોર્ડની પરીક્ષામાં સંક્ષેપીકરણના પાંચ માર્ક છે તો એ પાંચે પાંચ માર્ક પૂરા લેવા હોય તો એ સમયે જોડણીની ભૂલો જે થતી હોય એમાં સુધારણા કરવી જરૂરી છે એટલે જોડણીની ભૂલો નહીં કરવાની અને યોગ્ય વિરામ જી ન મૂકવાના જ્યાં પૂર્ણવિરામ આવતું હોય ત્યાં પૂર્ણવિરામ મૂકવું જ્યાં વિરામ હોય ત્યાં વિરામ મૂકવું તો એ બાબતનું ધ્યાન રાખવાનું ત્યારબાદ છે કે લખાણમાં વિચારની ક્રમિકતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખતા જવું અગાઉ મેં તમને જેમ કીધું એમ કે એક વાક્યમાં સમાવી લેવાનો પ્રયત્ન તો કરવાનો પણ એમાં વાક્ય છે એ સંકુલ ન બની જાય તેનું ધ્યાન રાખવું ન બની જાય તે પણ જોવું એટલે વાક્યની ક્રમિકતા જળવાઈ લેવી જોઈએ પરિસ્થિતિની જે ઘટના છે જે કંઈ છે એની સિકવન્સ તૂટવી ન જોઈએ ક્રમિકતા રહેવી જોઈએ તો એ બાબત ખાસ ધ્યાન રાખવી અને ત્યારબાદ ટૂંકું અને અર્થસભર એને શીર્ષક આપવું જો તમારો પેરેગ્રાફ એક જ ઘટનાને લઈને સરસ રીતે ટૂંકાણમાં તમે લખ્યો હશે ને તો તમને અગાઉ જેમ કીધું કે એક જ આ જે પેરેગ્રાફ છે એને ધ્યાનપૂર્વક એનું વાંચન કરું અને એ જે બાબત સરળતાથી સમજાય નહીં તેને બેથી ત્રણ વાર વાંચવી અને ત્યારે તમને ખબર પડશે કે કયા વિષયની વાત કહેવામાં આવે છે એટલે જે વિષયની વાત કહેવામાં આવે છે એની જ્યારે તમને સમજૂતી આવે એટલે તરત જ તમે એનું જે કંઈ શીર્ષક છે એ શીર્ષક આપી શકશો એટલે આ બાબતને જાળવી સમજી અને મુદ્દાઓને ધ્યાન રાખી અને આપણે સંક્ષેપીકરણ કરવાનું રહેશે તો હવે આપણે સંક્ષેપીકરણના અમુક જે નમૂનાઓ છે તેની ઉપર આપણે નજર નાખીએ અહીંયા તમે જુઓ કે સંક્ષેપીકરણનો નમૂનો છે કે આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે બાહ્ય ભય તો છે જ તે સાથે કામ ક્રોધ વગેરે આંતરિક ભય પણ ખરા તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી તે જ બધા ભયથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેણે આત્માનું જ્ઞાન થતું હોય ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે તે માટેના પ્રયત્નો હંમેશા ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે આત્મા પર શ્રદ્ધા વધારવાથી પણ ભય વૃત્તિને ઓછી કરી શકાય છે અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભય છે તેમના મૂળમાં આપણો દેહ છે દેહ પ્રત્યેની મમતા આ શક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પણ પ્રાપ્ત કરી શકાય હવે અહીંયા સમજૂતી આપણે લઈએ તો સૌથી પહેલાં આપણે આ પેરેગ્રાફનું મેં વાંચન કર્યું તમને ન સમજાય તમે ફરીથી આખા પેરેગ્રાફનું વાંચન કરો પછી મૂળ વિષયને લ્યો કે સેના કયા વિષય ઉપર આપણને આ પેરેગ્રાફમાં ચર્ચા કરી છે ત્યારબાદ સૌ પ્રથમ આ પેરેગ્રાફમાં જે શબ્દ સમૂહો તારવીને અને તેના બદલેનું યોગ્ય શબ્દરૂપ એટલે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ એની ગોઠવણ કરો જેમ કે જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ એટલે એની માટે શું શબ્દ આપણે વાપરીએ તો કે નિર્ભયતા પછી ભયથી સંપૂર્ણમુક્ત એટલે ભયમુક્તિ આત્માનું જ્ઞાન આત્મજ્ઞાન ભય વિનાની સ્થિતિ એટલે નિર્ભયતા જરા પણ મૂર્છિત નહીં તેવી સ્થિતિ એટલે સંપૂર્ણ જાગૃતિ આત્મા પર શ્રદ્ધા એટલે આત્મશ્રદ્ધા અને દેહ પ્રત્યેની મમતા એટલે કે આસક્તિ અથવા દેહભાવ ત્યારબાદના લખાણની અંદર મુખ્ય મુદ્દાઓ તારો કે શેની વાત છે તો કે મનુષ્ય જીવન શેનાથી ભરેલું છે ભયથી ભરેલું છે એમાં નિર્ભયતા કઠિન આત્મજ્ઞાન નિશ્ચય શક્તિથી દૂર થાય ભયનું મૂળ દેહ છે અને દેહનો ભાવ નાશ એટલે ભય તો હવે આ મુદ્દાઓને જોડીને એક સરસ મજાનો વિચારખંડ ને લખતા શીખો તો કે આ પેરેગ્રાફમાં એવા ઉદાહરણો અવતરણો અલંકારો વગેરે નથી એટલે સામાસિક શબ્દો જ પદક્રમ અને પ્રદ સંવાદ દ્વારા એને જોડીએ આપણે બરાબર કારણ કે આમાં અવતરણ ચિહ્નમાં કશું કીધું નથી કોઈ અલંકારિક શબ્દ પણ નથી તો એ એ શબ્દોનું જો હોય એ ઉપયોગ થયો હોય પેરેગ્રાફમાં કોઈ ઉદાહરણ આપ્યું હોય પેરેગ્રાફમાં તો એને તમારે સૌથી પહેલાં કાઢી નાખવાનું રહેશે પણ આ પેરેગ્રાફમાં તો એવું આપ્યું જ નથી તો આપણે કાઢવાનું રહેતું નથી સામાસિક શબ્દો દ્વારા આપણે પદક્રમને સંવાદને ગોઠવણી કરવાની રહેશે

ખાલી એક જ લખવાનું છે કે મનમાં જરા પણ ભય ન હોય એવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી એની જગ્યાએ નિર્ભયતા કેળવવી અઘરી છે આ શબ્દ જ ખાલી વાપરવાનો એટલે તમે જુઓ કે જે આખું સંકુલ વાક્ય બને છે એને આપણે ટૂંકાણ કર્યું છે ભયમુક્તિ સ્થિતિ પ્રાપ્ત કરવા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા વધારવી જોઈએ આગળ આપણે જોયું એમ કે ભય વિનાની સ્થિતિ બરાબર કે જેને આપણે શેમાં લીધું સીધે સીધું આપણે એનો શબ્દ સમૂહ માટેનો શબ્દ મૂક્યો છે તો આ રીતે આપણે પેરેગ્રાફ છે એ બનવો જોઈએ આ ઉપરાંત ભયનું મૂળ જ શરીર છે અને દેહભાવ દૂર થાય એટલે આપોઆપ નિર્ભયતા પ્રાપ્ત થાય છે તો આ રીતે માત્ર ને માત્ર ત્રીજા ભાગમાં તમારું સંક્ષેપીકરણ થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એનું આપણે શીર્ષક આપવાનું છે તો શીર્ષકમાં સૌથી પહેલાં પેરેગ્રાફને જોયો તો એમાં સમજણ પડી કે આપણને ભયની વાત કરવામાં આવી છે અને ભયના આધારે જ કે ભય દૂર કરવા માટેની જે નિર્ભયતાની રજૂઆત છે એ આપણને આ પેરેગ્રાફ સૂચવે છે એટલે શીર્ષક શું મળશે નિર્ભયતા એનું શીર્ષક છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં બીજો એક પેરેગ્રાફ છે કે જે તમને મેં અધ્યયન માટે સ્વઅધ્યયન માટે આપ્યો છે એની અંદર પણ કયા કયા મુદ્દાઓ છે જે આપણે જેને આપણે અગાઉ ચર્ચા કરીએ એમ કે શબ્દ સમૂહ માટેના શબ્દો લઈ લેવાના અવતરણ ચિહ્નો કાઢવાના વિરામ ચિહ્નો જે છે યોગ્ય સ્થાને મૂકવાના જોડણીની ભૂલો ન થવી જોઈએ અને અલંકારિક શબ્દ હોય તો તેને કાઢી નાખવાના આ બધી જ બાબતોની ધ્યાનપૂર્વકતાની ચકાસણી કરી અને વિદ્યાર્થી મિત્રો તમારે આ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરવાનું છે ત્યારબાદ આપણે સ્વાધ્યાય લેખનમાં પણ બે સંક્ષેપીકરણ જે છે એની અહીંયા અમે રજૂઆત તમને કરી છે તો તમારે આ બંને સંક્ષેપીકરણ છે એને સરસ રીતે લખાણ કરવાનું છે અને બોર્ડની પરીક્ષામાં જે પાંચ માર્કનું સંક્ષેપીકરણ છે તેની સરસ મજાની તૈયારી કરવાની છે આભાર